आसरे तारे आवता तने भाली इन नमता मोटा भूत आशा पुराने आंगणे धमके गुगल ना दू। हे जगदम्बा हे भगवती हे भेलिया वाली आशा पुरा सौनी आशा पूरी करजे मां। आपणे जे वात करवी छे એ આશાપુરા માતની વાત કરવી છે, અને પ્રાગટ્યની વાત કરવી છે, એના પરચાની વાત કરવી છે। વાત લખી છે સૌરાષ્ટ્રના જાણીતા કવિ નટુદાન બારોટે। જ્યારે જ્યારે એમ કહેવાય છે કે અધર્મ ફેલાય છે ત્યારે ધર્મની સ્થાપના કરવામાં અવતાર ધારણ કરે। कच्छ वाली मां आशापुरा, मठ वाली मां आशापुरा, अरे कच्छ धरती ना रखोपा करती मां आशापुरा नी बात करवानी छे। सिंध नी धरती ऊपर एम कहेवाय छे के जेदी काल जाळ दुकाल पड्यो, अने ए दुकाल मां जेदी माणे माणा मीना मरवा, पशु पक्षी मीना होमावा। बहु विचार करो मित्रों, कच्छनी धरती अवार नवार आवा दुख सहन करे छे, पण एवो दुकाल पड्यो क्यांय पाणी मळे नहीं, पशु पक्षी दुकाल मां होमावा मिले। आपणो एक प्राचीन दोहो छे ने के गाय मकोड़ा पर खियान अस्त्रिय भर खाए न बाल, पण वेलो वेलो वलन लाखा फल ना, ए तार देह मां पड़ो दुकाल, पण गाये गाये मकोड़ा पर खियान, अरे रे ओली अस्त्रिय ते जाए नाल बाल। एक तो काल जाल दुकाल आयो, दुख पड़ियो दुकाल नो, अने एमाय कहेवाय छे ए वक्ते सिंध नो सुमरो काबुल लुटारा नी टोली मां भळी गयो, अने रयत ने मींडो रंजाड़वा। एक तरफ कुदरत नो दुख छे, बीजी तरफ अधर्मियो नो दुख उभो थयो। त्राहिमाम प्रजा पकारवा मंडी, प्रजा त्रासी गई दुख थी। मां हिंगलाज ने जैन प्रार्थना करे छे के हे भगवती अमे तारी पाहे धार नाखीए छे। वात बहु साची छे मित्रो, માણસ મુંજાય ને માં પાસે ન જાય તો કોની પાસે જાય। માં અમને બચાવી હિંગલાજ, આ દુઃખમાંથી બચાવી। એક તો કુદરતનો કોપ, એમાંય આ સુમરાનો કોપ, અધર્મી માણસોનો કોપ। કહેવાય છે આકાશવાણી થઈ પણ ગગનમાં થઈ ગર્જના, અને દેદી બોલી માત હિંગલા, પણ આવડ મળી આવડ વાર આવશે, એ જોન કરવા તમારા કાજ, પણ આવડ આવડ વારે આવશે, અરે રે વો તો કરવા તમારા કાજ। आकाशवाणी थई भक्तो, हे मारा दीकराओ तमे चिंता करो मां, हूं तमने वचन आपू छू, आय आवण ने नेहळे जाओ ई तमने सहाय करशे। मित्रों आम तो बधा देवोनी शक्ति एक छे,
रूप अलग अलग छे। कोई आ रूप थी काम करे, कोई आवड़ना रूप थी काम करे, कोई आशा पुराना रूप थी काम करे। आवड़ाई नो नेहड़ो रूड़ो रूपाड़ो पण हाद हांभली आकाशवाणी हांभली पण ता तो कैसती सुरा ने संतोन वाट पकड़ी देवा पण गायवा गायवा नगर टटा ना ने हमा ए जोन आया वाड नो आधार। आकाशवाणी मां शब्द संभाला जाओ नगर ठठा पासे जंगल मां आया आवड़ नो ने छे यहां जैन बात करो आवड़ तमारी वारे आवशे। पछी तो तमाम भक्तो सेवको हाली निकला माने नेहड़े भायो जगदम्बा भगवती भेलिया वाली आया आवड़ नो ने होय एनु वर्णन कौन करी शके। અને એમાં આવડતો આજ શક્તિ કહેવાય। એક આશા હતી ભક્તોના હૃદયમાં આશા હતી અને આશાને આધારે જ આશાપુરાનું પ્રાગટ્ય થયું છે। મિત્રો કચ્છની ધરતીને ચારે ખૂણે જાઓ સૌરાષ્ટ્રની ધરતીને ચારે ખૂણે જાઓ એટલું નહીં સમગ્ર ભારત વર્ષમાં માં આશાપુરાનું નામ ગાજતું હોય તો એનું નામ લેવાથી એમ કહેવાય છે તમામ કામ થતા હોય। આવડાઈને નેહડે આવ્યા રૂડી ભાવના લઈને બધા આવડાઈને નેહડે આવ્યા આઈ માય હોઉં ને જમાડ્યા માની બધાએ વાત કરી કે માં અમે તો આપનો સહારો લેવા માટે આવ્યા છીએ। બાપા હાલો આપણે ધરતીના ધણી જામ લખિયાર પાસે જઈએ। છત્રી છે, દાતાર છે, સુરવીર છે અને સુમરાને અને કાબુલી લુટારાને એ જ કબજે કરી શકશે। અને એમ કહેવાય છે કે આ આવડ બધાને લઈ અને જામ લખિયારની પાસે જાય છે પણ અનન્ય શ્રદ્ધા માતાજીમાં જામ લખ્યાર ને આ મને જોતા તો એને એમ થઈ ગયું કે આજ મારી ભગવતી મને તિલક કરવા આવે છે। ગઢમાં એમ કહેવાય છે કે લાપસી ના આંધણ મુકાણા અને ખરેખર માતાજી આવીને એટલું જ કીધું હસતા હસતા એ લાકડી પડે એમ એમ કહેવાય છે કે જામ લખ્યાર પડી ગયો મારા ભગમાં। તમામ શરણાગતિ સ્વીકારી લીધી અને આઈ માએ પણ એટલું કીધું બાપ હું તને રાજ તિલક કરવા માટે જ આવી છું। આવડ આઈ તો જાગતી જ્યોત કહેવાય। અને એનો તો એક પ્રસંગ પણ છે કે આવડ તારી આણી અને લાજાલુ ઈ લોપે નહીં આવડ આવડ તારી આણી અને ઓલા લાજાલુ લોપે નહીં પણ ભરે ભરે ન ડગલું ભાન અરે જુન તમ વીણ કશ્યપ રાઉત પણ ભરે ભરે ન ડગલું ભાન આવડ તારી લાજાલુ લોપે નહીં। આવડા એમ કહેવાય છે કે નેહડામાંથી એકવાર મયારું કરવા ગયેલા હાંજ પડવા આવી સૂરજનારાયણ આથમું આથમું થઈ ગયા એટલે ઓઢણાને શેડે ગાંઠ વાળી અને આઈ પ્રાર્થના કરી કે હે હુરજ નારાયણ હે ભાવ તું આથમી જાય નો આલે બાપ મારે અંધારા વેઠવા પડે। અને આઈ માના શબ્દ ઉપર એમ કહેવાય છે કે સૂરજ આથમો નતો આવળ તારી હાણ લાજાળો લોપે નહીં। આવડ માં તો વિધાતાના લેખમાં મેખ મારી આવી જામ લખ્યાને વાત કરી બાપ તારે આ કામ કરવાનું છે વાત સાચી છે માં હું કરું પણ હું તો નાનો માણસ કહેવાઉં
મારી પાસે લશ્કર નથી, હું કેવી રીતે આ બધું કરી શકું? એ સાચી વાત છે તારી, પણ હું તને મદદ કરીશ. આજથી ત્રીજે દિવસે તું મારે નેહડે આવજે. આજથી ત્રીજે દિવસે તું મારે નેહડે આવજે, એ બધી વ્યવસ્થા હું કરીશ માતાજી. ભલે માં, અને પછી તો જામ લખ્યા ને એમ થયું, ત્રણ દિવસ કહીએ પૂરા થાય. એક દી, બીજો દી, ત્રીજા દિવસ તો ભાણું ઉગ્યો, ગણેશવારી કરીને હાલતો થયો. પણ કેવો લાગે કવિ કે લાલ કસુંબલ આખડી પણ હાલો હાલો મર્દ હાકલ કરી તન રંગ તે જામ લખિયાર પણ હાલો હાલો મર્દ હાકલ કરી અરે રે તન રંગ છે જામ લખિયા ગોળેશ્વરી કરે. પેલા તો આટલું કીધું, રાજપૂતાણી મારી તરવાર લાવો, મારી તેગ લાવો. હવે તો જીવતા હશું તો મળશું, પણ આ એક ક્ષત્રિયાણી છે, રાજપૂતાણી છે. તેગ દેતી દેતી એમ કે છે, રાજપૂત કંથડા રણ મે જાય કે મત ઢૂંઢે કોઈ સાથ, તારા સાથી ત્રણ જણા એક હયું કટારી ને હાથ. કંથા રણ મે જાય કે ભાગી ને મત લજા, ઓલી જોલી આવે ત્રબકતી મરદાઉ કેરી મજા. હાથમાં તરવાર લઈ ઘણેશ્વરી કરી અને આ આવળ ને નેહળે જામ લખિયાર આવે. હવે તો એના હૈયાની માની પા એક વિજયની એક આનંદની ઝલક ઉભરાણી છે ભાઈઓ. પણ નગરથી સવાયું નેહડું અને નેજે સવાયાનું સતવાદી વસે જ્યાં ચારણો, આય આવડ હાજરા હજુર આવો રૂડો નેહ ભાઈ. ઘોડું આવી અને બરાબર નેહડે ઉભી રહ્યું. એ નેહડાની પાસે ઉભું રહ્યું, પણ નેહડો જોતા માતાજીની સરજૂ કાને સંભળાણી ભાઈ. એવી સરજૂ સંભળાણી કાને જામ લખ્યાર ખુશ થઈ ગયો, વાહ વાહ ચારણો નો નેહ વાહ. કે માળી લીલી રે વનરાઈ લીલી લીબડી લીલો રે રાખે રે અમારો નેહ રે આવણ માં ભેળીયો નાખીને બાણ દબાવ્યો જીરે માળી તે ભેળીયો નાખીને બાણ દબાવ્યો માળી મહીના હિલોલા દે જો માવડી એવા પૂંધીયું ના ટોળે ટોળા માર ઘેરે રે આવડ માં હેલીયો નાખીને
रूड़ी सरजो गवाई है जाम लख्या रावी माना पगमा पड़िया माये रूड़ो आवकार वाई तो पाल आय आवाले नगर जठाना राजवी विजय सिंह भट्टी ने कीधू के बाप वेर जर भूली जा हवे वेर जर भूली जा जाम लख्यार ने तारू लश्कर दे जाती राजपूती ने रोकशे जाता धर्म ने रोकशे हूँ आवड बोलू छु वर्षो ना वारसा मा आवेला वेर जेर विजय सिंह भट्टी अने जाम लख्यार ने અને માના હુકમથી એમ કહેવાય છે કે હામ હામા ઉભા થઈને મળ્યા પણ જામ લખ્યારને અચરજ થઈ ગયું વાહ આયમા વાહ તારા સિવાય માં વેર જેર કોણ ટાળે તારા સિવાય આવા સમાધાન રૂડા કોણ કરે માં બથમાં લઈને મળ્યા જામ તો આભો બની ગયો બે ના હૈયાની માલિકા એક હરખ ઉભરાવા મીડ્યો વિજયસિંહ તારું લશ્કર દે બાપાને અને હવે તૈયારી કરો સિંધના સુમરાને રોળવા માટે જવું છે હું પણ તમારી હારે આવું છું અને કહેવાય છે કે આખું લશ્કર લઈ અને જામ લખ્યાર આવ્યા પણ પ્રશ્ન એક જ હતો આખું લશ્કર લઈ અને એમ કહેવાય છે કે સુમરાને રોળવા માટે સિંધમાં ગયા કેનું મોટું આમંત્રણ આપ્યું લડાઈ કરવા માટેનું સુમરાએ કીધું કે હું આવતીકાલે આવું છું પણ દરવાજે એક પ્રશ્ન મૂંઝવતા હતા માણસો મૂંઝાતા હતા પ્રશ્નો મૂંઝાતા હતા શું કરવું કારણ દરવાજા કોણ ખોલે ચારે દરવાજે એમ કહેવા છે કે તોપુ ગોઠવી દીધી હતી વિચારમાં બધા પડી ગયા આમ ત્યાં જોયું તો માં આવડે એ લશ્કરની તોપુ અને યુદ્ધની તૈયારી મની થવા વાતાવરણ આખું એમ કહેવાય છે પલટી ગયું બધાએ મૂંઝાય દરવાજા કોણ ખોલે તો આઈ માઈ ખંભેથી ભેલ્યો ઉતારી ભેલ્યો એમ કહેવાય છે કે આમ જ્યાં જાજ્યો પણ તા તો આકાશવાણી થઈ અને આકાશ તરફ હવની મીટ મનાણી જબર કડાકો છો જબરજસ્ત કડાકો થતા દીકપાળો ડોલી ઉઠા ધરતી આખી ધ્રુજવા મળી હાકાર થઈ ગયો આકાશવાણી થઈ કે હે જામ લખ્યાર હું તારી આશા પૂરી કરીશ અને આશા પૂરી કરવા માટે જ હું આવી છું હું આશા પૂરા છું જામની આખી ફોજ એમ કહેવાય છે કે દંગ થઈ ગઈ આકાશમાંથી જાણે તારલા ખરતા હોય ને એમ પાછો એમ કેવા છે કે ભેલ્યો આવ્યો માં આશાપુરાની જે બોલાણી હું કચ્છના કામ કરવા માટે આવી છું જાડે જાની કુળદેવી થવા માટે હું આવી છું અને એમ કેવા છે જય જય કાર થઈ ગયો ભાઈઓ માનું પ્રાગટ્ય થાય મિત્રો એ વાતાવરણ કેટલું અદભુત હશે એનું વર્ણન તો કોણ કરી શકે ગગન ગાજવા માંડ્યું વિચાર કરજો મિત્રો હિંગલાજના પ્રતાપથી આવળની દયાથી આશાપુરા પ્રાગટ્ય થયા શક્તિ એક છે રૂપ અલગ અલગ લઈ અને ધરતીની સેવા કરવા માટે આવે છે ભક્તોની સેવા કરવા માટે આવે છે ધરતીની લાજ રાખવા માટે આવે છે વિચાર કરો તો મિત્રો આશાપુરાનું પ્રાગટ્ય અને પરચો બે હારો હાર જામ લખ્યારને મળ્યો હતો પણ તોપ ખોટી પડી ગઈ સુમરાનું લશ્કર ભાગ્યું વિજયના ડંકા મીડા વાગવા સિંધને કબજે કર્યું જામ લખ્યારે અને કહેવાય છે કે માં આશાપુરાએ જ્યાં પંજો માર્યો તે રાંગ નીચે આજ પણ આશાપુરાનો ગોખ છે માની દયા થઈ ભાઈ અને જામ લખ્યારની ઉપર માની કરુણા વરસી અને પછી તો એવી દયા થઈ ભાઈ કે લોહગઢ સુધી પોતાનું રાજ વધાર્યું
ચારે છેડે એમ કહેવાય છે કે ડંકા મીંડા વાગવા અને મારવાડના ચાપા સુધી એમ કહેવાય છે કીર્તિ ફેલાણી હોય. પણ બન્યું એવું મિત્રો કે જામ લખિયારના ભાયા એ વખતે રા ભારમલ રાજસ્થાનમાં હતા અને ભાયાતોની ખટપટોને હિસાબે બાદશાહના શાસનમાં એ દુશ્મનથી ઘેરાઈ ગયા. પણ માના ઉપાસક હતા, બારમલ માતાજીના ઉપાસક હતા. માને ધા નાખી, મા દયા કર, કૃપા કર, કઈક માર્ગ મને દેખાડ મા, હું રાજપૂત છું, મોતને મીઠું ગણું પણ રણ મેદાન હોય તો દગાથી મરું, એના કરતા તો મા જીવતર ઝેર કરવું બરાબર છે. દયા કર મા, મારી કુળદેવી મને રક્ષા કર. અરે બહુ સાચી વાત છે મિત્રો, જ્યારે જ્યારે માને હાથ પાડો ત્યારે મા આવે છે. એના અનેક પ્રમાણો છે, અનેક પ્રમાણો છે. અને કહેવાય છે કે દા નાખી અને માય સાંભળી ભાઈઓ, અને રા ભારમલે એની કુળદેવીને હાથ પાડ્યો છે. જે પ્રાર્થના કરી છે એ મા મમાઈને પ્રાર્થના કરી છે, હે મા મને રસ્તો બતાય. અને એમ કહેવાય છે કે મા મમાઈ એટલું કીધું, ભારમલ મારવાડ છોડી અને કચ્છ જાઓ અને કચ્છની ધરતીમાં પગ મૂકો, અને પગ મૂક્યા પછી તરત જ માં આશાપુરાને યાદ કરજો, આશાપુરા આવી અને તમારા બધા કામ ઉકેલ છે. અને સાથે માં મમાઈ એટલું પણ કીધું કે હું તને પ્રમાણ આપું છું કે મારવાડ છોડી અને કચ્છની ધરતીમાં પગ મૂક, અને ધરતીમાં પગ મૂકતા જે જગ્યાએ નાગ અને નોળીઓ બે હારે બેઠા હોય એ ચિત્ર તાર જોવામાં આવે ત્યાં તું તારો પડાવ નાખી દેજે, ત્યાં બધું તારું કામ ફતે થઈ જાહે. વિચાર કરજો મિત્રો, નાગ અને નોળીઓ સાથે કેમ રહી શકે. માતાજીની વાણી સાંભળી રા ભારમલને વિશ્વાસ આવી ગયો. પ્રભાતના પોરની માલિપા હવે પર્યાણ કરવું, મારવાડની ધરતીને સેલી સલામ કરી અને કચ્છની ધરતીનો કેળો પકડવો. હાલતા થયા ધીરે 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 ધીરે. માએ નિશાની બતાવી છે કે કચ્છની ધરતી આવે અને નાગ અને નોલીઓ બેઠા હોય એવું ચિત્ર જો, ત્યાં તારો પડાવ નાખી દેજે, આશાપુરા તારું ત્યાંથી કામ સંભાળી લે છે. વિશ્વાસ છે કુળદેવીના વચનો ઉપર, શ્રદ્ધા છે, ભક્તિ છે. ધીરે 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 માનું સ્મરણ કરતા કરતા રા ભરમલ હેલા જાય છે. અને એમાં ભાઈ એમ કહેવાય છે કે જંગલ આવ્યું, કચ્છની ધરતીમાં પગ મૂકતા જંગલ આવ્યું, અને જંગલમાં એક ચિત્ર એવું જોયું છે કે નાગ અને નોલિયો બે સાથે બેઠા છે. રા ભરમલ ને વિચાર થયો, મારી કુળદેવી બોલી હતી સાચી વાત, મારી માઈએ પ્રમાણ આપ્યું હતું સાચું પડ્યું, જેને જિંદગીના વેર કહેવાય એ નાગ અને નોળિયાને સાથે બેઠેલા જોઈ રા ભારમલજી જય આશાપુરા કરીને એમ કહેવાય છે કે ત્યાં પડાવ નાખ્યો. પડાવ નાખતાની હારે શીતળતા વળી શાંતિ થઈ. માણસોએ પૂછ્યું કે બાપુ આ તો જંગલ છે, અહીં આપણે કેમ રહી શકશું? કે ના હવે અહીંથી આશાપુરા કે નહીં ત્યાં સુધી અહીંથી ડગ ભરાય નહીં. જંગલ હોય કે જંગ હોય પણ હવે રાજપૂત પાછો વળે નહીં, જંગલમાં પડાવ નાખ્યો ભાઈ. એક દી બીજો દી ત્રીજો દી માનું સ્મરણ ચાલુ છે, રોમે રોમ સ્મરણ છે. અને બરાબર ત્રીજા દીની અડધી રાત થઈ, અંધકારના ઓળા ઉતર્યા ત્યારે આભા મંડળ માંથી એમ કહેવાય છે કે એક કડાકો થયો, ધરતી ધ્રુજવા માંડી. જામ ભારમલને એમ થયું કે શું થયું, બધા ડગી ગયા. ઉઠી અને જોયું તા તો મા આશાપુરા પ્રગટ થયા.
માં આશાપુરા નો જય જયકાર મેળો થવા માની વાટ જોવાતી હોય એમ અવાજ મીડા ચારે દિશાથી આવવા મીડા ધરતી માંથી એમ કેવાય છે કે મૂર્તિ બારી નીકળે છે ધીરે 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 એમ કેવાય છે મૂર્તિ બહાર નીકળે છે ચારે દિશામાં ધૂપની સુગંધ મંડી આવવા હે માં હે જગદંબા હે ભગવતી હે ભેલિયા વાલી એક અવાજે એમ કેવાય છે કે બધાયના હૈયામાંથી શબ્દો સરી પડ્યા છે માં આશાપુરાની મૂર્તિ બહાર નીકળી દીવા જગમગે છે ધૂપની સુગંધ આવે છે અને પવન હોવા છતાં પણ દીવા ઓલાતા નથી વાવડો વાય તો દીવો ન ઓલાય એ દીવડા જ જગદંબાના હોય માં ભગવતીના હોય આશાપુરાના હોય આપણે ત્યાં કહેવાય છે ને ગીતોમાં અને ગરબાઓમાં પણ કીધું છે કે વરસે ભલે વાદળી ને વાયુ ભલે વાય માતારો દીવડો તો એ ના બુજાય વરસે ભલે વાદળી ને વાયુ ભલે વાય મારી તારો દીવડો તો એ ના બુજાય મારી તારો દીવડો તો એ ના બુજાય હે માં ભલે મેઘ મંડાય વાવડો મને ભલે વિંજાવા માં કોઈ તારો દીવડો ન બુજાય તારો દીવડો બુજાય નહીં કોઈ દી ભગવતી ભેલિયા વાલી આ શબ્દો ભારત વર્ષમાં ખૂણે ખૂણે થી નવરાત્રીમાં આપણે સાંભળવા મળે છે વરસે ભલે વાદળી ને વાયુ ભલે વાય મારી તારો દીવડો તો ના બુજાય મારી તારો દીવડો તો ના બુજાય તોફાની વાયરો વધતો જાય માતારો દીવડો તો ના બુજાય તોફાની વાયરો વધતો જાય માતારો દીવડો તો ના બુજાય ઘોર જંગલ ને ઘે ઘુર જાડી મહેર કરો તમે આશાપુરા મારી જોતા બાલું નાના ભૈયા હર ખાય મારી તારો દીવડો તો ના બુજાય જોતા બાલું નાના ભૈયા હર ખાય મારી તારો દીવ વરસે ભલે વાદળી વાયુ ભલે વાય માતારો દીવડો તો ના બુજાય આશાપુરાનો દીવડો તો ના બુજાય ઘોર જંગલ છે ઘેઘૂર જાળી છે મેર કરો તમે આશાપુરા માં હે માં મેર કરો મેર કરો
કેવું ચિત્ર હશે? રાવ હરમલ ના કેવા રૂડા ભાગી છે, માનું પ્રાગટ્ય થયું એટલે ધીરે 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 કેવા છે કે બધાય માના ચરણોમાં પડવા મીના, પણ ત્યાં તો મૂર્તિ માંથી અવાજ આવ્યો, હે રા ભારમલ, તૂપના દ્વારે મારું પ્રાગટ્ય થયું છે અને મારું પ્રાગટ્ય કચ્છની ધરતી ઉપર થયું છે, આ ધરતીની ધૂળનો ધૂપ થાય તો માનજે કે હું આશા પૂરા આવી છું, આ ધરતીની ધૂળનો ધૂપ થાય તો માનજે કે હું આશા પૂરા આવી છું, બાપ હું કચ્છ કેસરી જામ બારમલના ભેળી આવી છું, કચ્છની પ્રજાના કામ કરવા માટે આવી છું, ભક્તોના દુઃખ દૂર કરવા માટે આવી છું, પ્રાણી માત્રને શાંતિ આપવા માટે હું આવી છું. બધાયના મુખમાંથી એક શબ્દ નીકળી પડ્યા, જય જયકાર મિલો થાવા. મિત્રો, આ એ જ જગ્યા, આ એ જ જગ્યા છે કે જે આપણે માતાનો મઢ તરીકે ઓળખીએ છીએ ને. કચ્છમાં માતાજીનો મઢ, વિચાર કરો મિત્રો, જ્યારે જ્યારે કચ્છમાં માનવીઓ જાય, માને મઢ જાય, આશાપુરાને મઢ જાય અને દર્શન કરે, જીવનને સાર્થક કરે. અને કહેવાય છે કે રા ભારમલે કચ્છની ધરતી ઉપર રાજ થાય, અને રા ભારમલનો એમ કહેવાય છે ચારે કોરમાં આશાપુરાની કૃપાથી ડંકો મિલો વાગવા. અને રા ભારમલ પછી ભુજની ગાદી ઉપર રા પ્રાગમલ થયા, એ માના અનન્ય ઉપાસક. કચ્છના રા તો મા આશાપુરા સિવાય કોઈને ચરણે જાય નહીં ભાઈ, આજની ઘડી સુધી આશાપુરા કે ઈજ હાથનું સંપૂર્ણ સમર્પણ. પ્રાગમલ માં તો એમ કહેવાય છે કે દાતારીના ગુણ, ભક્તિના ગુણ અને સુરવીરતાના ગુણ, ત્રણે ત્રણ ગુણ રાજપૂતમાં ઓળખાય. એટલે તો કદાચ કવિઓને કેવું પડ્યું છે કે જન્મની જાણી તો ભગત જાણી અને કા દાતાર અને કા સુર, પણ નહીતર નહીતર રે જે વાંજણી, એ તારું માત ગુમાવીશ નૂર, પણ મારી નહીતર નહીતર રે જે વાંજણી, અરે રે તારું મત ગુમાવીશ નૂર. કવિ તો એમ કે છે કે જનની કા ભક્ત નો જન્મ દે, દાતાર નો કા સુરવીર નો જન્મ દે, પણ રામા તો આ ચારે ચાર ગુણ, દાતારી, ભક્તિ, સુરવીરતા અને સમર્પણ, મા આશાપુરા નો અનન્ય ઉપાસક. નવલા નોરતા આવ્યા અને એમ કહેવાય છે કે સમગ્ર ભારત વર્ષની ધરતી એમ કહેવાય છે કે નવલા નોરતામાં રંગાઈ ગઈ છે. અષ્ટમી આવી આસો મહિનાની, હોમ હવન થાય છે માના મઢમાં, આનંદ આનંદ છે. પ્રાગમલ માના હવનમાં બેઠા છે, પ્રાર્થના કરે છે કે માં મારી સેવા સ્વીકારી લેજે. આઈ માં મારી સેવા સ્વીકારજે, માં અને બીડું હુમવા ટાણે ચારે કોર આનંદ ફેલાઈ ગયો. મનમાં મનમાં માં આશાપુરાને કીધું, માં મારી સેવા સ્વીકારી લેજે, માં હું તો રાજપૂત છું, તારો દીકરો છું, વળી માં હું તો અભૂત છું, અજ્ઞાની છું, પૂજા સેવા કાંઈ જાણતો નથી માં હું. બહુ સાચી વાત છે મિત્રો,
भोली प्रार्थना जे माने गमे एवं बीजु कोई काई गमे नहीं है ने। अने भोली प्रार्थना करे हयाना भाव थी जो करो हाकलो तो ढींगलो चिथरा तणो धूणे अंतर नो पुकार हसे ने ई भगवती जरूर सांभळशे। अपना घर में पण आपणे घणी वार जोई छे कोई छोकरू काम करतु होय रमतु होय कौभाड़ करतु होय अरे मां हड़ी काढ़ी ने एक रमकड़ू आपी दी रमकड़े छोकरू मने रमवा मां एनु काम जे करती होय मने करवा रमकड़ा नो घा करे एटले मां हड़ी काढ़ी ने बीजो एक खटारो आपी दी एटले ई खटारे छोकरू मने रमवा ई खटारे नो घा करे वळी राड नाखे ते त्रीजो रमकड़ू आपी दी ए तो हूं अने तमे अपना जीवन में रोज बरोज आ बनावो जोई छे पण बधाई रमकड़ा नो घा करी अने छोकरू राड नाखे एले मां 1000 काम पड़ता मूकीने ने टेड़ी लिए छे। एम मित्रों हूं अने तमे संसार ना रमकड़े रम्या कर्या छी अपने कोई दी रमकड़ा नो घा करी माने हाथ नथी पाड्यो हाथ पाड़ो ता तो आवी नु भी गई होय। प्रागबल प्रार्थना करे छे मां मारी सेवा स्वीकारी लेजे। अष्टमी नो दिवस होम हवन नु केवु पवित्र वातावरण पण प्रार्थना करता 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 प्रागमल नी आंख मां आहु आवे ए पेला तो माताजी नी मूर्ति नी आंख मां थी हर्ष ना आसूड़ा पड़िया। मूर्ति नी आंख मांथी आहुड़ा पड़िया मूर्ति नी आंख मांथी आसूड़ा पड़िया ने एटले राव प्रागबल ने खंभे जे खेस हतो ए आम लई अने खोलो पाथरे सामे उभी गयो तो मानी मूर्ति ऊपर थी फूल उड़ी अने खोला मां पड़ियो ખેસમાં જિલાઈ ગયો અને મૂર્તિમાંથી અવાજ આવ્યો કે હે બાપ તારા કુળમાં જ્યાં સુધી રાજપૂતીનો ધર્મ હશે નીતિ હશે મર્યાદા હશે ત્યાં સુધી હું તારા કુળના રખોપા કરીશ એનું ધ્યાન રાખીશ જ્યારે જ્યારે હાથ પાડશે ત્યાં હું આવીશ અને આવી રીતે ખોળામાં ફૂલ નાખીશ। અદ્ભુત વાત છે મિત્રો ખોળામાં ફૂલ આવી ગયું એનો અર્થ જ એ થાય કે હું તારી સાથે છું મને જ્યારે જ્યારે હાથ પાડીશ ત્યારે હું આવી જઈશ માં આશાપુરા કે અને ભાઈ બહુ સાચી વાત છે આશાપુરા માથે તો જાણે જા રાજપૂતોને અનન્ય શ્રદ્ધા ડગલે પગલે માં આશાપુરા નું નામ હોય જાડેજાના મુખમાં અને માં આશાપુરા એ જાડેજાના ડગલે પગલે કામ કર્યા છે અનેક પરચા પૂર્યા છે એક તો ક્ષત્રિયો કહેવાય એમાં ધાર નીતિ ન્યાય ભક્તિ આવે તે સોનામાં સુગંધ ભલે મિત્રો કવિ તો ત્યાં સુધી કે છે કે આશાપુરા નો રાખે હાજરો અને સુલક્ષણ સુરવીર સપૂત પણ ચંદ્ર વસી જાડે જા શોભતા એ તો રણ ઘેલા રજપૂત પણ જાડે જા રૂડાઈ શોભતા અરે રે વો તો રણ ઘેલા રજપૂત રણ ઘેલા રજપૂત બહુ સાચી વાત છે કોઈ બેન દીકરીની લાજ લૂંટાય કોઈ દુશ્મન ધરતીને દબાવે એ રાજપૂત હોય ને એ સહન ન કરી શકે સમર્પણ કરી રાખે જીવન સમર્પણ કરી રાખે ભાઈ હો ઇતી આગળ કવિ લખે છે કે જાવો શ્રી કૃષ્ણ જન્મ્યા
अनकाटाई पृथ्वी कलंक पण साख सतरिश में सवाया ए रंग जाने जा रजपूत पण साख सतरिश में सवाया अरे रे रंग जाड़े जा रजपूत उदारता पवित्रता सुरवीरता जाड़े जा मारू ना लागे मां आशा पुरानो प्रताप छे अनेक परचा भाई आया छे मित्रों आशापुरा मां विश्वास होय तो बधाए काम पूर्ण करे एनु नाम ज आशापुरा छे मित्रों मां आशा पूरी करे एना तन मन धन थी जो स्मरण करे तो भुजना राजमहल में एम कहवाय छे जाम रावल सुता छे अर्धिक राज्य नु टाणू भई गयु छे धीरे धीरे एम कहवाय छे के आकाश नु अंधारू धरती पर उतरे छे तमरा बोले छे जल जंपी गया पशु पक्षी जंपी गया एवा मां एने नींदर आवी गई अने नींदर मां एने एक प्रकाश नो गोळो देखाड़ो पोते आभा बनी गया आ शू कहवाय कई देखातू नथी कोई चीज वस्तु देखाती नथी खाली गोळो देखाय छे प्रसंग बहु सारो छे मित्रो नटुदान बारोट एम लखे छे के आ प्रसंग मने चांदली गामना जाडेजा मानसी बापुए दीधेलो कवि छे ने एनी दृष्टि छे कवि डगले ने पगले एनी दृष्टि नी मालिपा आवा माताजी ना प्रसंगो गोतता होय अने ए रूड़ा प्रसंगो जगत ना चौक मा मुकी अने जगत ने प्रेरणा मळे के शक्ति नी आ ताकत छे बहु रूड़ो प्रसंग छे गोलो देखाय छे आजूबाजू लीलोतरी देखाय छे कुदरत नी लीला जोई ने जाम रावल तो आभा बनी गया महासापुरा ने याद करी हे मां आ लीली नागेर चारे कोर देखाय छे तारा मंडल छे वच्चे आ प्रकाश नो गोलो छे मां मने कई खुलासो तो कर मारी भुजनी गादी ऊपर कई संकट तो नहीं आवानु होय ने मां रेम कर आशापुरा दया कर मां दया कर आटलू बोला ता तो एम की बात छे कि गोला माथी एक दिव्य प्रकाश निकलो बराबर जयू तो मां आशापुरा नु दिव्य स्वरूप देखाणु भाई मां आशापुरा हा हा आ तो मारी कुड़देवी मारी मां जगदम्बा भेलिया वाली मां आशापुरा आशापुरा मां एटली बोला बेटा ते केम मने ओळखी कई रीते ओळखी जामरावल बहु सारी वात करे छे मां छ महीना नु अणहमजू छोकरो ये जो पोतानी माने ओळखी जातो होय अने एना मां तो ये आवड़े तो होय तो हे जग जननी तमे तो मारा कुल देवी छो मारा कुल नु रखोपो करनारा छो हूं तमने नो ओळखू मां हूं कुळदेवी ने नो ओळखी शकू अने मां हूं जाड़े जो कुळदेवी ने नो ओळखी शकू तो मारो जन्म एले गयो कहेवाय मां एले गयो कहेवाय भक्ति थी विनाश वाला वचनो सांभली आशापुरा मां प्रसन्न थिया मां दया कर दया कर दया कर आशापुरा एम के माइक बेटा माइक तू जे माइक पे आपू तारा तो प्रसन्न छो मां तमे जे कुल मां पूजाता हो
ए कुण ना बाल को कोई दी मागे नहीं मां। अमारा ते मागवानु न होय मां, अमे तो राजपूत छे, मां हुकम करो तमे, अमे तुम्हारी सेवा करवा माटे तैयार छे। अमे तो तारा दीकरा छे मां, मारी तो इच्छा हती माना कोकवार दर्शन थाय, दर्शन थई गया, इच्छा पूरी थई गई मां, हवे मारे काई जोतु नथी। जाम रावल गलगला थई गया, आंखों में आंसुड़ा नी धार वही जाय छे, एक धारी अविरत मां रक्षा करो रक्षा करो। पूजा जानतो नथी, तारू अर्चन जानतो नथी, हूं तो अज्ञानी छू, पण मां ते दिव्य दर्शन दीधु एटले हवे मारी मनोकामना पूर्ण थई। मां मारा कचड़ा ना माठूड़ा क्यांय जाय नहीं, दुखी नो थाय एम एनु रक्षण करजे। आखी धरती ना माठूड़ाओना वरदान मांग्या छे राजपूतोए। पण आई माए एटलू कीधुं, बेटा हवे कच्छ छोड़ी अने हालाल धरती उपर तारी वाट जोवाय छे। बाप जाड़े जा वंश नो वेलो वधे एवं कैद त्याना राजा थी प्रजा त्राहिमाम थई गई छे, अबे तू हालार मां जा अने प्रजाना दुख दूर कर, तारी पवित्रता तारो प्रेम ई प्रजा ने कई सहारो आपशे, तारो वंश वेलो वधशे। हूँ तारे हारे छु बाप, तारा घोड़ा ना डाबला मा धूड़ ने बदले कंकु वाला डाबला जारे थाय, न्या खांबो नाखजे अने न्या राज नी स्थापना करजे। विचार करजो केवा प्रमाणो आप्या छे। ई प्रमाणे एम कहेवाय छे कि हूँ त्यां आवीश। टूंकमां जो केवुं होय तो रावल जामे टूंकमां हालार ने घेर करी खंभाळिया मां गादी स्थापी। मां आशापुरा जोगवड आव्या, हालार भायात नो मठ जोगवड मां छे। जोगवड मां मां आशापुरा ना असंख्य परचा पण छे। कहेवाय छे के एक वार विभा जामने एम थयुं के बे मठ छे, तो बे मठ ने हिसाबे आशापुरा नो मठ कच्छमाय छे, जोगवड़माय छे, तो ये मठ नोखा थवाथी भायु मां क्यांक डुमेल थशे, तो जाम विवाने एक वार चिंता थई। नवरात्रि नो समय नोरतानी आराधना करे, एमा कहेवाय छे के विभा जामने सपने आवी अने माताजी एटलू कीधुं के हूं एक ज छुं, मारा मढनी आगल जे झाड छे एनी दक्षिणानी दिशामां एक डाल छे, ए डालमांथी बे डालू नोखी पड़ी छे, ए डालू ने जो जोड़ी दऊं तो मान जो हूँ आशापुरा बोली थी, अने आशापुरा एक छो। अने कहेवाय छे मित्रों बे डालो वच्चे नु आज पण जोड़ाण छे। त्यां मां आशापुरा ना तो अनेक परचा छे मित्रों, कच्छ सौराष्ट्र काठियावाड़ गुजरात नी गरवी धरती मां ज्यां ज्यां मां आशापुरा ने याद करे त्यां मां एनी आशा पूरी करवा माटे आवे ज छे। भगवती भेलिया वाली छे एना तो गुणगान गाई इतला ओछा छे मित्रो, अने एटले कवि पण एम कहे छे, एवा लाख लाख वंदन आशापुरा मातने, एवा लाख लाख वंदन आशापुरा मातने, वाली लागे परता केरी वात रे कच बुझनी देवी, वारे તમે વારે રે વેલે રામાડી આવજો
एवा जम रे लखिया राजा जामुने, एवा जम रे लखिया राजा जामुने। रमता गाय पू सिंध धारा नू राज रे कछ बुझनी देवी वारे रे वेले रामाली आव जो हमें वारे रे वेले रामाली आव जो एवो भरमल जाड़े जो हतो भूपति, एवो भरमल जाड़े जो हतो भूपति। कछ धरा पर आवी एने काज रे मठवाली माड़ी बारे रे वेले रामाड़ी आव जो तमे वारे रे वेले रामाड़ी आव जो। एवा रावल जमने ते जगाड़ियो, एवा रावल जमने ते जगाड़ियो। दीधो ये ने हलर की जिसने मठवाड़ी मारी वारे रे वेले रामाड़ी आव जो हमे वारे रे वेले रामाड़ी आव जो। एवा वंदन करी नटु दानवी नवे, मारी वंदन करी नटु दानवी नवे। सुखड़ा दे जो मारी रे लम झेल रे मठवाड़ी मारी वारे रे वेले रामाड़ी आव जो, मारी वारे रे वेले रामाड़ी आव जो। कवि माताजी ने वंदन करी प्रार्थना करी गए आशा पूरा माँ सौनी आशा पूरी कर जे जगदम्बा, तू तो भगवती भेलिया वाली 12 वर्षनी धरती माँ कच्छ सौराष्ट्र काठियावाड़ तू जागती ज्योत छो माँ, तने लाख लाख वंदन छे माँ। अने कवि तो त्या सुधी एम कहे छे के आसरे तारे अवतान भाली नमताई भू, पण आशा आशा पुराने आंगणे ए दुन धमके गूगल ना दू, पण आशा आशा पुरानी आसता आशा पुरानी आशा दीन कंक नाई सुधरे काज, पण देवी देवी खूब दयाल ए तो रमता आपे छे राज, माड़ी देवी देवी तू दयाल, अरे रे माड़ी रमता आपे राज।